હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ક્યુ સર. તો મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ડબલ ધમાલ એમસીક્યુએસ માં એપિસોડ નંબર 10 સુધી પહોંચી ગયા છીએ. એટલે કે આજે આપણે એપિસોડ નંબર 10 ની વાત કરવાના છીએ. અને આજના એપિસોડમાં મિત્રો, આજે વાત કરવાના છીએ મનોવિજ્ઞાન ધોરણ 11 અને 12. એટલે કે આપણી જે જીસીઆરટી ની મનોવિજ્ઞાનની બુક છે ધોરણ 11 અને ધોરણ 12 ની, એમાંથી મિત્રો જે આપણા સ્ટાર્ટ હાયર સેકન્ડરીના જે સિલેબસમાં ટોપિક છે, એ ટોપિકના મિત્રો આજે આપણે એમસીક્યુએસ પ્રશ્નોની વાત કરવાના છીએ. એટલે કે ઓલરેડી મિત્રો ધોરણ 11 અને 12 ના અમુક પ્રશ્નોની વાત આપણે અગાઉના જે એપિસોડ છે એમાં કરી ચૂક્યા છીએ. જેને ના જોયો હોય તે મિત્રો જોઈ શકે છે. અને ખાસ આ બધા જ એપિસોડની પીડીએફ મિત્રો તમને આપણી ટેલિગ્રામ ચેનલ ક્યુસરમાં અવેલેબલ મળી જશે. અને ટેલિગ્રામ ચેનલની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. તો હમણાં જ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને તમામે તમામ પીડીએફ મિત્રો રિવિઝન માટે તમને ત્યાં ઉપલબ્ધ મળી જશે. તો શરૂઆત કરીએ આપણે મનોવિજ્ઞાન ધોરણ 11 અને 12. એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આપણી જે એપ્લિકેશન છે એમાં અત્યારે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે. અને આ ઓફરનો મિત્રો આજે છેલ્લો દિવસ છે, એટલે કે 3 મહિના માટે માત્ર ને માત્ર 699 રૂપિયા અને 6 મહિના માટે 999 રૂપિયા. મિત્રો આ કોર્સ મિત્રો કોમ્બો કોર્સ છે કે જેમાં ઇંગ્લિશ પ્લસ મનોવિજ્ઞાન હશે. અને ખાસ આ કોર્સમાં મિત્રો સંપૂર્ણ ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તકો સાથે સાથે એની એક્સરસાઇઝ પણ સોલ્વ કરાવવામાં આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી માટે કે અંગ્રેજીની જે મેથડ છે એ મેથડના રેકોર્ડેડ વિડીયો ઓલરેડી મૂકવામાં આવી ચૂકેલા છે અને એની પીડીએફ નોટ્સ પણ ઓલરેડી મૂકેલી છે આપણે. અને મૂલ્યાંકન માટે યુનિટ ટેસ્ટનું આયોજન પણ કરેલું છે. તો હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને એપ્લિકેશનની લિંક મળી જશે, તો હમણાં જ તમે વિઝિટ કરી શકો છો. તો શરૂઆત કરીએ મિત્રો આપણે એમસીક્યુએસની. તો એમસીક્યુએસમાં ક્વેશ્ચન છે, વ્યક્તિ પોતે પોતાના માનસિક બંધનો તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે તેમ કોણ માનતું હતું મિત્રો? ઓપ્શન છે સિગમન્ડ ફ્રોઇડ, ઓપ્શન બી છે વિન્ટર ફ્રેન્કલ, ઓપ્શન સી છે અબ્રાહમ મેસ્લો અને ઓપ્શન ડી છે વોટસન. તો મિત્રો યાદ રાખીએ છીએ કે વ્યક્તિ પોતે પોતાના માનસિક બંધનો તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે, આવું માનનાર વૈજ્ઞાનિક કોણ હતા મિત્રો? તો અહીંથી મિત્રો યાદ રાખીશું આપણે કે વિન્ટર ફ્રેન્કલન. કોણ હતા? વિન્ટર ફ્રેન્કલન હતા મિત્રો. વ્યક્તિત્વની વાત કરી હતી જ્યારે આપણે એપ્લિકેશનમાં મનોવિજ્ઞાનના કોર્સમાં, ત્યારે તમને કહ્યું હતું કે વ્યક્તિત્વની જેટલી પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ બધી તૈયાર કરી લેજો, કદાચ એકાદ એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલા માટે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે, ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વેચાણ અધિકારી માટે અરજીપત્ર તૈયાર કરવા કોણે સંશોધન કર્યું? ખાસ યાદ રાખીશું કે વેચાણ અધિકારી માટે અરજીપત્રક તૈયાર કરવા કોણે સંશોધન કર્યું હતું? ઓપ્શન એ સ્કોલ, ઓપ્શન બી અબ્રાહમ મેસ્લો, ઓપ્શન સી કટ અને ઓપ્શન ડી હોફમેન. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે વેચાણ અધિકારી માટે અરજીપત્રક તૈયાર કરવા માટે કોણે સંશોધન કર્યું હતું મિત્રો? તો સ્કોલે સંશોધન કર્યું હતું. કોણે સંશોધન કર્યું હતું? સ્કોલે સંશોધન કર્યું હતું. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, એ પહેલા મિત્રો જેને પણ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે એટલે કે મેન્સની તૈયારી કરવી છે, તો એમના માટે પણ આપણી એપ્લિકેશનમાં એક કોર્સ અવેલેબલ છે ગુજરાતી પેપર 1, જેનો ડિસ્કાઉન્ટ મિત્રો છે 50%, એટલે કે 499 રૂપિયામાં પડશે મિત્રો તમને એ. અને જેને પણ એકલો મનોવિજ્ઞાનનો કોર્સ જોઈએ છે એ માત્ર ને માત્ર મિત્રો 200 રૂપિયામાં અવેલેબલ છે આપણી એપ્લિકેશનમાં. તો હમણાં જ મિત્રો વિઝિટ કરો. અને આ મનોવિજ્ઞાનના કોર્સમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણની ફિલસૂફી અને વર્ગવ્યવહાર આ બધાનો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ. તો ખાસ હમણાં જ મિત્રો વિઝિટ કરો અને કોર્સ ઓપન કરો. સાથે સાથે આ બંનેનો કોમ્બો કોર્સ પણ અવેલેબલ છે, તો એ પણ તમને ત્યાં જોવા મળશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કઈ કાર્ય પદ્ધતિમાં કર્મચારીઓ પોતાની ભૂમિકા ભજવવાની ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખી લેજો કે કઈ કાર્ય પદ્ધતિ એવી છે કે જેમાં કર્મચારીઓની પોતાની ભૂમિકા ભજવવાની ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે. ઓપ્શન એ વિકેન્દ્રીકરણ, ઓપ્શન બી કેન્દ્રીકરણ, ઓપ્શન સી ઔપચારિકરણ અને ઓપ્શન ડી આંદેલ શૃંખલા. તો અહીંથી યાદ રાખીશું મિત્રો આપણે ખાસ કે કર્મચારીઓની પોતાની ભૂમિકા ભજવવાની ઓછામાં ઓછી સ્વતંત્રતા મિત્રો ઔપચારિકીકરણમાં મળે છે. શેમાં મળે છે? ઔપચારિકીકરણમાં મળે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે, ખાસ આપણે યાદ રાખી લઈશું.
આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, રેફ્રિજરેટરમાં વપરાતો કયો વાયુ ઓઝોનના પડ પર અસર કરે છે? આપણને બધાને ખબર છે કે ઓઝોન વાયુને અસર કરતો વાયુ કયો મિત્રો? તો સીએફસીએસ એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન, ઓપ્શન એ હિલિયમ, ઓપ્શન બી ક્લોરોફ્લોરો કાર્બન, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી ઓક્સિજન. તો યાદ રાખીશું મિત્રો કે રેફ્રિજરેટરમાં વપરાતો ક્લોરોફ્લોરો કાર્બન એ મિત્રો ઓઝોનના પડ પર અસર કરે છે, જેને આપણે સીએફસી તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ કરી લઈશું. અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આપણો કોમ્બો કોર્સ છે, એ કોમ્બો કોર્સ પણ અવેલેબલ છે. કે કોમ્બો કોર્સ એટલે કે ગુજરાતી ભાષા પેપર વન મેન્સની પરીક્ષા માટે, જ્યારે મનોવિજ્ઞાન પાર્ટ વન માટે, આ બંનેનો કોમ્બો કોર્સ માત્ર ને માત્ર 599 રૂપિયામાં અવેલેબલ છે. તો હમણાં જ મિત્રો તમે એની ઓફરનો લાભ લો અને ખાસ તૈયારી અત્યારે મેન્સની અત્યારથી શરૂઆત કરી દો, જેથી કરીને તમને તકલીફ પડશે નહીં. તમામે તમામ વિષયનું મટીરિયલ તમને આ કોર્સમાં જોવા મળી જશે. તો ખાસ હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે, ડાઉનલોડ કરો અને વિઝિટ કરો. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કોણે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડ્યા છે મિત્રો? ઓપ્શન એ અબ્રાહમ મેસ્લો, ઓપ્શન બી કર્ટ લેવિન, ઓપ્શન સી હોફમેન અને ઓપ્શન ડી કાર્લ રોજર્સ. તો મિત્રો શું આવી શકે છે, કોણે પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડ્યા છે? મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડવાનો ફાળો કોના દ્વારા આપવામાં આવેલો છે? તો કર્ટ લેવિન દ્વારા, જેમને મિત્રો ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો હતો. એ ક્ષેત્ર સિદ્ધાંતમાં વાત કરી હતી મિત્રો, ખાસ યાદ રાખી લઈશું. તે ક્ષેત્ર સિદ્ધાંતમાં એમને વાત કરી હતી કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણ બંને ડિફરન્સ છે. એવું કોને કહ્યું હતું? તો કર્ટ લેવિને કહ્યું હતું. અને કયા સિદ્ધાંતમાં કહ્યું હતું? તો ક્ષેત્ર સિદ્ધાંતમાં કહ્યું હતું. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, અષ્ટાંગ યોગમાં સાતમું પગથિયું કયું છે મિત્રો? મોસ્ટ આઈ એમ બી કહી શકાય કે આપણો જે અષ્ટાંગ યોગ છે, આ અષ્ટાંગ યોગમાં સાતમું પગથિયું મિત્રો કયું છે એ આપણને ખબર હોવી જોઈએ. તપ, સમાધિ, ધ્યાન કે ધારણા? તો યાદ રાખી લઈશું મિત્રો, આપણે જ્યારે ભણ્યા હતા સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, આ ત્રણ વસ્તુ જ્યારે આપણે મનોવિજ્ઞાનમાં ભણ્યા હતા એપ્લિકેશનમાં, ત્યારે તમને જણાવ્યું હતું કે ધ્યાનની વાત આવી હતી, ત્યારે આપણે કહ્યું હતું કે ધ્યાન છે એ મિત્રો અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે. ખાસ મિત્રો શું કહ્યું હતું? કે ધ્યાન છે એ અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે. તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે કે અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું કયું? તો ધ્યાન છે. આ તમામે તમામની વાત આપણે મિત્રો કરી ચૂક્યા છીએ, એટલે તમને ખાસ યાદ જ હશે અને તૈયાર પણ કરેલું હશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કોના મત પ્રમાણે સલાહની વ્યાખ્યાઓમાં ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે? ખાસ મિત્રો મેં તમને જણાવ્યું હતું કે સલાહની જ્યારે વ્યાખ્યાઓ આપવામાં આવી હતી, ત્યારે આ વ્યાખ્યાઓમાં ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે. એવું કોણે કહ્યું હતું? ઓપ્શન એ લેવિસ, ઓપ્શન બી કાર્લ રોજર્સ, ઓપ્શન સી હોફમેન અને ઓપ્શન ડી પિટ્રોફેસા. તો યાદ રાખીશું મિત્રો અહીંથી લેવિસે વાત કરી હતી કે સલાહની જે વ્યાખ્યાઓ છે એમાં ત્રણ સામાન્ય તત્વો છે, અને જે ફેક્ટર હતા એ ફેક્ટર તમામે તમામ ફેક્ટર મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, શેનું પ્રમાણ લોહીમાં વધતા માનસિક સરાપણાની લાગણી વધે છે? ઓપ્શન ઈ એન્ડોફ્રિન, ઓપ્શન બી ટેસ્ટોસ્ટેરોન, ઓપ્શન સી પ્રોજેસ્ટેરોન અને ઓપ્શન ડી શર્કરા. તો યાદ રાખી લઈશું અહીંથી મિત્રો આપણે ખાસ કે લોહીમાં વધતા માનસિક સરાપણાની લાગણી એ એન્ડોફ્રિન નામનું આપણું જે રસાયણ છે એના વધવાથી થાય છે. શું મિત્રો? એના વધવાથી મિત્રો આપણી લોહીમાં માનસિક સરાપણાની લાગણી વધે છે. આ ખાસ મિત્રો યાદ કરી લઈશું, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કયો મનોભાર વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, ટાટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ટાટ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે કે કયો મનોભાર વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે? બોધાત્મક મનોભાર, ભારે મનોભાર, તીવ્ર મનોભાર અને હળવો મનોભાર. તો મિત્રો આ પ્રશ્ન વાંચ્યા પછી દરેકે દરેક વ્યક્તિ કે જેને આનો સાચો આન્સર ખબર નથી એ શું કરશે? તો
એ મિત્રો એનું અનુમાન લગાવશે અને બધા જ અનુમાન સેના પર લગાવશે મિત્રો તો તીવ્ર મનોભાર ઉપર લગાવશે સેના પર તીવ્ર મનોભાર કેમ કે એમને એવું લાગશે કે તીવ્ર મનોભાર હશે એટલે ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત થવાશે પરંતુ મિત્રો આ તદ્દન ખોટું છે શું આ તદ્દન ખોટું છે આનો રાઈટ આન્સર એવો છે કે જ્યારે હળવો મનોભાર આવે છે આપણને ત્યારે મિત્રો વ્યક્તિ ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત થાય છે અને હળવું વાત આવે એટલે આપણે ધ્યેય પ્રાપ્તિની વાત હોય એટલે આપણે એના પર વિચાર કરતા નથી પરંતુ આનો રાઈટ આન્સર શું થશે મિત્રો હળવો મનોભાર થશે તો આ જે કન્ફ્યુઝન છે આ કન્ફ્યુઝન મિત્રો યાદ રાખી લેજો અને ક્લિયર કરી લેજો કે હળવા મનોભારથી વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત થવામાં આવે છે તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે ખાસ યાદ કરી લેશું આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે તિરસ્કાર ધૃણા ધિક્કાર જેવી બાબતો બાળકમાં શું વિકસાવે છે ઓપ્શન એ પૂર્વગ્રહ ઓપ્શન બી નિષેધક મનોવલણ ઓપ્શન સી અનુભવ અને ઓપ્શન ડી વિધાયક મનોવલણ તો ફટાફટ આન્સર આપી દો મિત્રો કે તિરસ્કાર ધૃણા ધિક્કાર આ જે બાબતો છે એ બાળકમાં શેનો વિકાસ કરે છે મિત્રો તો યાદ રાખી લઈશું કે નિષેધક એટલે કે ખરાબ નકારાત્મક મનોવલણનો વિકાસ કરે છે અહીંયા મિત્રો વિધાયક મનોવલણ લખતા નહીં કારણ કે વિધાયક મનોવલણ એટલે હકારાત્મક જ્યારે નિષેધાત્મક મનોવલણ એટલે કે નકારાત્મક ખરાબ બાબત કહી શકાય ટૂંકમાં તો નિષેધક મનોવલણ થકી તિરસ્કાર ધૃણા અને ધિક્કાર આ બધી બાબતો છે એ બાળકમાં નિષેધક નકારાત્મક મનોવલણ પેદા કરી શકે છે આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી એવું કોણે કહ્યું મનોવલણની વ્યાખ્યામાં મિત્રો આપણે જોયું હતું કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી આવું મિત્રો કોણે કહ્યું હતું ઓપ્શન એ બાયરન ઓપ્શન બી બેરન ઓપ્શન સી પોલપોટ અને ઓપ્શન ડી નોર્મન સિલ્વર તો યાદ રાખીશું મિત્રો કે આ વ્યાખ્યા છે એ નોર્મન સિલ્વરે આપેલી છે કોણે આપેલી છે નોર્મન સિલ્વરે આપેલી છે એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે ખાસ મિત્રો યાદ કરી લઈશું આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે સોર પીએફ સંશોધનના રચિતા કોણ હતા પીએફ સંશોધનિકા એટલે શું મિત્રો તો પર્સનાલિટી ફેક્ટર કહી શકીએ આપણે શું કહી શકીએ એને પર્સનાલિટી ફેક્ટર સોર પર્સનાલિટી ફેક્ટર વ્યક્તિત્વ ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિત્વ અભિયોગ્યતા કે એવું કંઈક છે મિત્રો ગુજરાતીમાં પરંતુ આપણે યાદ રાખીશું કે સોર પર્સનાલિટી ફેક્ટર પીએફ ના સંશોધકના રચિતા કોણ હતા એટલે કે એને સોર પીએફ ની રચના કોણે કરી હતી ઓપ્શન એ મોર્ગન ઓપ્શન બી રોશશાંક ઓપ્શન સી કેટલ અને ઓપ્શન ડી એક પણ નહીં તો યાદ રાખી લઈશું અહીંથી આપણે કે સોર પર્સનાલિટી ફેક્ટર ની રચના કોણે કરી હતી તો કેટલે કરી હતી આપણને બધાને ખ્યાલ જ હશે એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે ખાસ યાદ કરી લઈશું આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે વાર્તનિક અભિગમની રજૂઆત કોણે કરી હતી ઓપ્શન એ આઇઝેક ઓપ્શન બી વોટસન ઓપ્શન સી કેટલ અને ઓપ્શન ડી સ્કિનર તો અહીંથી યાદ રાખીશું મિત્રો વાર્તનિક અભિગમની રજૂઆત કોણે કરી હતી તો વોટસને કરી હતી ખાસ યાદ કરી લઈશું અને વાર્તનિક અભિગમનું બીજું નામ શું હતું તમને અગાઉ મેં જણાવ્યું હતું અગાઉના વિડીયોમાં આપણે વાર્તનિક અભિગમનું બીજું નામ જોયું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે જેથી કરીને ખ્યાલ આવે કે તમે અગાઉના વિડીયોમાં જોઈને તૈયાર કર્યું છે કે નહીં તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે દરેક પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર શું હોય છે દરેક પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર શું હોય છે ઓપ્શન એ આગાહી ઓપ્શન બી મનોવલણ ઓપ્શન સી પૂર્વગ્રહ અને ઓપ્શન ડી ચિંતન અથવા તો વિચારણા તો યાદ રાખી લઈશું મિત્રો કે દરેક પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર ચિંતન અથવા તો વિચારણા છે ખાસ અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે ખાસ યાદ કરી લઈશું આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે જ્હોન વોન ન્યુમેને કયા દાયકાના અંતમાં આધુનિક કમ્પ્યુટરની શોધ કરી હતી એટલે કે આધુનિક કમ્પ્યુટરની શોધ સૌ પ્રથમ કયા દાયકાના અંત સુધીમાં કરવામાં આવી હતી ઓપ્શન એ 1940 ઓપ્શન બી 1930 ઓપ્શન સી 1934 અને ઓપ્શન ડી 1944 તો યાદ રાખી લઈશું મિત્રો અહીંથી આપણે કે સૌ પ્રથમ જ્હોન વોન ન્યુમેને આધુનિક કમ્પ્યુટરની શોધ કરી હતી અને કયા દાયકાના અંત સુધીમાં કરી હતી મિત્રો તો 1940 સુધીના અંતમાં કરી હતી એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે ખાસ યાદ
લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મોને કયો વારસો કહેવામાં આવે છે? અગાઉ મિત્રો આપણે એક વારસાનો ક્વેશ્ચન જોયો હતો, એના પરથી તમને આઈડિયા આવી જ જશે કે વ્યક્તિમાં દેખાતા જે પ્રગટ લક્ષણો છે અથવા તો એના ગુણધર્મો છે એ કયો વારસો છે. ઓપ્શન એ બાહ્ય, ઓપ્શન બી પ્રગટ અથવા તો પ્રભાવી, ઓપ્શન સી આંતરિક અને ઓપ્શન ડી અપ્રગટ. તો મિત્રો આપણે બે પ્રકારના વારસા જોયા હતા, એક પ્રગટ વારસો અને બીજો અપ્રગટ વારસો, અને પ્રભાવી અને પ્રછન્ન વારસો એ પણ આપણે કહેતા હતા. તો અહીંયા મિત્રો યાદ રાખશું કે જ્યારે પણ લક્ષણો અથવા તો ગુણધર્મોની વાત કરવામાં આવી હોય ત્યારે મિત્રો એ લક્ષણો છે એ મિત્રો પ્રગટ થતા હોય છે, એના ગુણધર્મો છે એ પ્રગટ થતા હોય છે. એટલે કે ટૂંકમાં યાદ રાખીશું અહીંથી આપણે કે વ્યક્તિમાં દેખાતા જે લક્ષણો છે અથવા તો ગુણધર્મો છે આ મિત્રો છે એ પ્રગટ વારસો છે, અને એ પ્રગટ વારસાને આપણે પ્રભાવી વારસો પણ કહી શકીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા તો ગુણધર્મોને આપણે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો કહી શકીએ છીએ. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર, આ વ્યાખ્યા કોને આપી હતી? મિત્રો બધાને જ ખબર છે કે વૃદ્ધિની જે વ્યાખ્યા છે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. તો આ વ્યાખ્યા છે મિત્રો ક્રો અને ક્રોએ આપી હતી. કોણે આપી હતી? ક્રો અને ક્રોએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મિત્રો વૃદ્ધિ અને વિકાસ આપણે જયારે ભણ્યા હતા, વૃદ્ધિ અને વિકાસ, ત્યારે મિત્રો તમને વૃદ્ધિની પણ અલગ અલગ વ્યાખ્યાઓ યાદ રાખવાની કીધી હતી અને વિકાસની પણ અલગ અલગ વ્યાખ્યાઓ યાદ રાખવાની કીધી હતી. તો આ બધી જ વ્યાખ્યાઓ મિત્રો યાદ કરી લેજો, એપ્લિકેશનમાં ઓલરેડી અવેલેબલ છે, ખાસ યાદ કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વિકાસની પ્રક્રિયા ક્રમિક છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે, આ વ્યાખ્યા કોણે આપી હતી? આપણે હમણાં જ વાત કરી કે વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યાઓ ખાસ યાદ કરી લઈશું આપણે. તો વિકાસ એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે, આવું કોણે કહ્યું હતું? ઓપ્શન એ સ્કિનર, ઓપ્શન બી ડીએન શ્રીવાસ્તવ, ઓપ્શન સી સિગમન્ડ ફ્રોઇડ અને ઓપ્શન ડી ક્રો અને ક્રો. તો અહીંથી યાદ રાખીશું મિત્રો કે વિકાસ એ ક્રમિક, ખાસ યાદ રાખીશું શું? તો વિકાસ એ ક્રમિક અને સતત ચાલતી, એટલે કે નિરંતર ચાલતી. સતતની જગ્યાએ મિત્રો નિરંતર શબ્દ હોય તો પણ આપણે એ જ સમજવાનું, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આવું કોને કહ્યું હતું? તો સતત અને ક્રમિક આની વાત મિત્રો સ્કિનરે કરી હતી. કોણે કરી હતી? સ્કિનરે કરી હતી. એટલે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત અથવા તો નિરંતર ચાલતી પ્રક્રિયા પણ છે, આ વ્યાખ્યા મિત્રો કોણે આપી હતી? તો સ્કિનરે આપી હતી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે, ખાસ યાદ કરી લેશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, આંતર નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ કયા વર્ગો માટે બિન ઉપયોગી સાબિત થાય છે? આંતર નિરીક્ષણ પદ્ધતિની વાત કરી હતી મિત્રો તમને, કે અંદર પોતાની અંદર જઈને નિરીક્ષણ કરવું, એટલે કે જાતે નિરીક્ષણ કરવું, એને મિત્રો આપણે આંતર નિરીક્ષણ પદ્ધતિ કહેતા હતા. અને આંતર નિરીક્ષણ પદ્ધતિ એ કયા વર્ગ માટે ઉપયોગી સાબિત થઈ નથી? તો યાદ રાખીશું ઓપ્શન એ બાળકો, ઓપ્શન બી પ્રાણીઓ, ઓપ્શન સી મનોરોગીઓ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો યાદ રાખીશું મિત્રો બાળકો, પ્રાણીઓ અને મનોરોગીઓ આ ત્રણે ત્રણ એવા છે કે જે પોતાના અંદર જઈને પોતાનું નિરીક્ષણ કરવામાં સક્ષમ નથી. એટલે કે આ ત્રણે ત્રણ વર્ગ માટે મિત્રો આ જે પદ્ધતિ છે આપણી આંતર નિરીક્ષણ પદ્ધતિ એ ઉપયોગી સાબિત થઈ નથી. અને તમામે તમામનો અભ્યાસ મિત્રો આપણે કર્યો હતો ત્યારે તમને જણાવ્યું હતું કે એક બાળક છે એ બાળકને પોતાની જાતે જો અંદરથી અભ્યાસ કરવો છે, પોતાના અંદર શું ઉણપ છે, પોતાને અંદર શેની કમી છે અથવા તો પોતે શું કરી રહ્યો છે એનું એને જો ઓબ્ઝર્વેશન કરવું હશે તો બાળક કરી શકશે નહીં, કારણ કે એનામાં સમજણ શક્તિનો અભાવ છે. એટલા માટે ત્યારે આપણે કહ્યું હતું કે બાળકોમાં આ પદ્ધતિ ઉપયોગી નથી. એ જ રીતે પ્રાણીઓ તો મિત્રો આવશે જ નહીં, પરંતુ મનોરોગીઓ એટલે શું કે માનસિક રીતે જે રોગીઓ છે, માનસિક રીતે જે અસ્વસ્થ છે, એ લોકો પણ મિત્રો પોતાની જાતે પોતાનો અભ્યાસ કરી શકતા નથી. એટલે ખાસ આ બધા જ એવા છે બાળકો, પ્રાણીઓ અને મનોરોગીઓ જે આંતર નિરીક્ષણ પદ્ધતિના અભ્યાસમાં પોતે અભ્યાસ કરી શકતા નથી અને આ પદ્ધતિ માટે એ બિન ઉપયોગી સાબિત થાય છે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે, આપણે ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે,
કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવામાં આપ્યું હતું? આપણને બધાને જ ખબર છે મિત્રો કે શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવાનો ફાળો કોને આપવામાં આવ્યું હતું? તો પાવલોને આપવામાં આવ્યું હતું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. શાસ્ત્રીય અભિસંધાન જ્યારે કૂતરા પરનો પ્રયોગ કર્યો હતો ત્યારે મિત્રો પાવલોને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ વસ્તુ યાદ કરી લઈશું. ખાસ આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા હતા? મિત્રો આપણે જે ગાર્ડનરના બુદ્ધિના પ્રકારો એટલે કે જ્યારે બુદ્ધિ માટેના જે સિદ્ધાંતો જોયા હતા એમાં ગાર્ડનરનો બુદ્ધિનો સિદ્ધાંત પણ જોયો હતો. અને આ જે સિદ્ધાંત હતો એ મિત્રો મોસ્ટ આઈએમપી સિદ્ધાંત તમને વાત કરી હતી કે અલગ અલગ બુદ્ધિના પ્રકારો છે, એમાંથી કોનામાં કઈ બુદ્ધિ રહેલી છે, લેખક, વ્યાકરણ લક્ષી, પછી અવકાશયાત્રી, આ તમામે તમામની વાત કરી હતી. તો એમાં મિત્રો ગાર્ડનરે કેટલા પ્રકારો દર્શાવ્યા હતા? 8, 4, 12 કે 7. તો યાદ રાખીશું અહીંથી આપણે કે ગાર્ડનરે મિત્રો 8 પ્રકારો આપ્યા હતા. કેટલા પ્રકારો આપ્યા હતા? 8 પ્રકારો આપ્યા હતા, કે ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકારો દર્શાવ્યા હતા. ખાસ યાદ કરી લઈશું. અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોને રચી હતી? ખાસ યાદ રાખીશું કે સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી રચવાનો ફાળો કોને આપ્યો હતો? ડોક્ટર રાઈસે, મહાલન બીસે, એન એન શુકલે કે રવિન્દ્રનાથ ટાગોરે? તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોને રચી હતી. તો યાદ રાખી લઈશું કે બંગાળી ભાષામાં મિત્રો મહાલન બીસે રચી હતી, જ્યારે ગુજરાતી ભાષામાં કોને રચી હતી? ખાસ ગુજરાતી ભાષામાં કોને રચી હતી મિત્રો કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. આ એવા વ્યક્તિ છે કે જેમને નોબેલ સૌ પ્રથમ પીએચડી ની પદવી ગુજરાતમાંથી મળી હતી. ગુજરાતી ભાષામાં જેને પણ રચી હતી એનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. અને એ વ્યક્તિ એવા છે કે જેમને સૌ પ્રથમ મનોવિજ્ઞાનમાં પીએચડી ની પદવી ગુજરાતમાંથી મળી હતી. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, પરીક્ષામાં પાસ ન થતા શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? ઓપ્શન એ પરાગતિ, ઓપ્શન બી યોક્તિકીકરણ, ઓપ્શન સી પ્રક્ષેપણ અને ઓપ્શન ડી ક્ષતિપૂર્તિ. શું કહેવા માંગે છે? તો પરીક્ષામાં પાસ ન થતા શિક્ષકની ભૂલ કાઢવી. આપણે જોયું હતું જ્યારે પણ બચાવ પ્રયુક્તિ ભણ્યા ત્યારે મિત્રો આપણે શું જોયું હતું કે દોષારોપણ, બીજાના ઉપર દોષ ઠોકી દેવો, એટલે કે એની બીજું નામ છે મિત્રો પ્રક્ષેપણ. કે પરીક્ષામાં આપણે પાસ નથી થયા તો આપણે આપણા શિક્ષકનો દોષ કાઢીએ કે પેપર ચેકિંગ ખરાબ રીતે થયું હશે અથવા તો શિક્ષકે શીખવાડ્યું નતું. તો આ શું કર્યું? તો આ દોષારોપણ કર્યું મિત્રો. શું કર્યું? દોષારોપણ. અને આ જ દોષારોપણનું બીજું નામ છે પ્રક્ષેપણ. શું મિત્રો? પ્રક્ષેપણ. આ સંપૂર્ણ ડિટેલમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. તો ખાસ યાદ રાખીશું કે કઈ બચાવ પ્રયુક્તિ થઈ જશે? પ્રક્ષેપણ અથવા તો દોષારોપણ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કરી હતી? ઓપ્શન એ ગેરેટે, ઓપ્શન બી વુડવર્થ, ઓપ્શન સી સિટી મોર્ગન અને ઓપ્શન ડી જેપી ગિલફર્ડ. તો ખાસ યાદ રાખીશું મિત્રો, પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત મિત્રો ગેરેટે કરી હતી. જ્યારે બીજી વસ્તુ યાદ રાખીશું પ્રેરણા સાથે કે પ્રેરણા એ ચક્રિય છે, પ્રેરણા એ ચક્રિય છે. આ વાત મિત્રો કોને કરી હતી? તો આ વાત સિટી મોર્ગને કરી હતી. આ બે વસ્તુ ક્લિયર કરી લેશું મિત્રો, પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત મિત્રો ગેરેટે કરી હતી, એચી ગેરેટ જેનું નામ છે, અને પ્રેરણા એ ચક્રિય છે, આ વાત મિત્રો મોર્ગને કરી હતી. તો આ બંને વસ્તુ પ્રેરણા માટે આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો આજે મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ બાકીના ક્વેશ્ચન છે એ હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. તો એ પહેલા મિત્રો આ તમામે તમામ એપિસોડની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, એટલે કે એની લિંક તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે આ તમામે તમામ કોર્સિસની માહિતી તમારે જોઈતી હોય તો ખાસ આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો, તમને માહિતી મળી જશે. 7016 67 11 50 આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દેજો, તમને માહિતી તમામે તમામ ઉપલબ્ધ મળી જશે. સાથે સાથે તમે એપ્લિકેશનમાં જઈને કોર્સમાં જઈને પણ પરચેસ કરી શકો છો. તો મનોવિજ્ઞાન મિત્રો માત્ર 200 માં છે અને આ છે 499 માં, અને કોમ્બો કોર્સ પણ અવેલેબલ છે. તો હમણાં જ મિત્રો વિઝિટ કરો અને શેર કરો. તો ખાસ મિત્રો જે પણ નવા હોય તે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. થેન્ક યુ મિત્રો, મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.